ધોરણ ત્રણ વિષય આસપાસ પાઠ નંબર ચાર છોટુંનું ઘર. તો બાળકો, આપણે છોટુંના ઘરમાં છેલ્લે જોડકા ગાયા હતા. આજે આપણે છોટુંના ઘરમાં પેજ નંબર 30 પર અભ્યાસ કરવાનો છે. તો બધા બાળકો પેજ નંબર 30 ખોલો. પેજ નંબર 30 પર શું સૂચના આપેલી છે? ઘરમાં જોવા મળતા અન્ય બે જીવના ચિત્ર દોરો. તો બાળકો, આપણા ઘરમાં જે જીવ જોવા મળતા હોય તેના શું કરવાના છે? ચિત્ર દોરવાના છે. તો મેં શું કર્યું છે, અહીંયા કરોળિયો લખ્યો છે અને બીજું કીડી લખી છે. તમારે બધાને આ પહેલા બોક્સમાં કરોળિયાનું ચિત્ર દોરવાનું છે અને બીજા બોક્સમાં કીડીનું ચિત્ર દોરવાનું છે. ત્યારબાદ શું આપ્યું છે? યાદ કરો અને લખો. તો બાળકો, પહેલો પ્રશ્ન પૂછ્યો છે તેમાં તમે તમારા ઘરને સ્વચ્છ કેવી રીતે રાખો છો? બાળકો, પ્રશ્ન શું પૂછ્યો છે કે તમારા ઘરને સ્વચ્છ કેવી રીતે રાખો છો? તો તમારે જવાબમાં શું લખવાનું છે? હું જેમ બોલું તેમ સાથે જ લખતું જવાનું છે. તો ધીમેથી બોલું છું, ધીમેથી લખવાનું છે તમારે. મારી મમ્મી અમારા ઘરની સાફ સફાઈ અને સ્વચ્છતાનું કામ કરે છે, પરંતુ રવિવાર અને વાર તહેવારે હું અને મારી બહેન ઘરને સ્વચ્છ રાખવા માટે મમ્મીને મદદ કરીએ છીએ. લાંબા ઝાડુ વડે ઘરની છત અને ઘરના ખૂણાઓમાંથી કરોળિયાના ઝાડા, કચરો વગેરે હું અને મારી બહેન સાફ કરીએ છીએ. તો બાળકો, બધાને લખાઈ જ ગયો હશે પ્રશ્નનો જવાબ, અથવા તો કોઈને ન લખાયો હોય તો ફરીથી હું બોલું છું, લખી લેવાનો છે સાથે જ. મારી મમ્મી અમારા ઘરની સફાઈ અને સ્વચ્છતાનું કામ કરે છે, પરંતુ રવિવાર અને વાર તહેવારે હું અને મારી બહેન ઘરને સ્વચ્છ રાખવા માટે મમ્મીને મદદ કરીએ છીએ. લાંબા ઝાડા વડે ઘરની છત અને ઘરના ખૂણાઓમાંથી કરોળિયાના ઝાડા, કચરો વગેરે હું અને મારી બહેન સાફ કરીએ છીએ. તો બાળકો, તમે તમારા ઘરને સ્વચ્છ રાખવા કેવી રીતે રાખો છો? તો શું આવે? મારા મમ્મી ઘરની સાફ સફાઈનું શું કરે છે? કામ કરે છે. એટલે કે ઘરની સ્વચ્છતાનું કામ કોણ કરે છે? મારા મમ્મી કરે છે. પણ રવિવાર એટલે કે રજાના દિવસોમાં હું અને મારી બહેન શું કરીએ છીએ? મમ્મીને ઘર સ્વચ્છ રાખવામાં મદદ કરીએ છીએ. મોટા ઝાડા વડે અમે શું કરીએ છીએ? કરોળિયાના ઝાડા લઈએ છીએ અને છત પણ સાફ કરીએ છીએ. અને મોટા ઝાડો હોય એટલે ખૂણાઓમાંથી કરોળિયાના ઝાડા અને કચરો વગેરે સાફ કરીએ છીએ. ત્યારબાદ વિચારો અને કહો એવું આપેલું છે. તમે તમારા ઘરનો કચરો ક્યાં ફેંકો છો? તો બાળકો, આપણે આપણા ઘરનો કચરો ક્યાં ફેંકીએ છીએ? કચરા પેટીમાં ફેંકીએ છીએ. ત્યારબાદ શું તમારા ઘરની આસપાસનો વિસ્તાર સ્વચ્છ છે? તો લખવાનું, હા, મારા ઘરની આસપાસનો વિસ્તાર સ્વચ્છ છે. ત્યારબાદ, તમારું ઘર સ્વચ્છ રાખવામાં કોણ કોણ મદદ કરે છે? મારું ઘર સ્વચ્છ રાખવામાં મારી મમ્મી, મારી બહેન અને મારા દાદીમાં મદદ કરે છે. ત્યારબાદ પેજ નંબર 31 જુઓ. છે, જુઓ લતાનું ઘર કેવું સુંદર રીતે શણગારેલું છે. લતા નામની છોકરી છે, તેમનું ઘર કેવી રીતે સુંદર શણગારેલું છે તે ચિત્રમાં બતાવ્યું છે. વિચારો અને લખો. શું તમારા ઘરને શણગારવાની કોઈ બીજી રીત છે? કેવી રીતે?
તો બાળકો તમારે જવાબ હું બોલતી જાઉં તેમ સાથે જ લખવાનો છે. હા, જુદા જુદા તહેવારો, ઉત્સવો અને ઘરના કોઈ સારા પ્રસંગમાં અમે અમારા ઘરને સુંદર રીતે શણગારીએ છીએ. તહેવારોના દિવસે ઘરના ઓટલા પર રંગોળી પૂરીએ છીએ. ઘરની દિવાલો તથા વરંડામાં રંગબેરંગી રોશની કરીએ છીએ અને દીવા પ્રગટાવીએ છીએ. બાળકો, ફરીથી એકવાર જવાબ બોલું છું કે શું તમારા ઘરને શણગારવાની કોઈ બીજી રીત છે? કેવી રીતે? તો તમારે જવાબમાં લખવાનું છે. કોઈને બાકી રહી ગયું હોય તો લખતા જાઓ સાથે જ. હા, જુદા જુદા તહેવારો, ઉત્સવો અને ઘરના કોઈ સારા પ્રસંગમાં અમે અમારા ઘરને સુંદર રીતે શણગારીએ છીએ. તહેવારના દિવસે ઘરના ઓટલા પર રંગોળી પૂરીએ છીએ. ઘરની દિવાલો તથા વરંડામાં રંગબેરંગી રોશની કરીએ છીએ અને દીવા પ્રગટાવીએ છીએ. તો બાળકો, આપણે આપણા ઘરને શણગારીએ ક્યારે છીએ? કે તહેવારો અને ઉત્સવો અથવા તો ઘરના સારા પ્રસંગો, એટલે કે આપણે દિવાળી હોય, ઉત્સવો સારા હોય અથવા તો આપણી ઘરે લગ્ન પ્રસંગ હોય, સગાઈ હોય, તો આપણા ઘરને આપણે શું કરીએ છીએ? શણગારીએ છીએ. પછી શું કરીએ? ઘરના ઓટલા પર રંગોળી પૂરીએ, ઘરની દિવાલો અને વરંડામાં રંગબેરંગી રોશની એટલે કે દીવા પ્રગટાવીએ છીએ. ત્યારબાદ પૂછો અને લખો. તમારા મિત્રને પૂછો તેઓ ક્યારે અને કેવી રીતે ઘરને શણગારે છે. તો બાળકો, તમારે તમારા મિત્રને પૂછવાનું છે કે તમે તમારા ઘરને કેવી રીતે શણગારો છો અને ક્યારે શણગારો છો. ત્યારબાદ વિચારો અને લખો. તમે ઘરને શણગારવા કઈ વસ્તુનો ઉપયોગ કરો છો તેના નામ લખો. તો બાળકો, આપણને 12 બોક્સ આપ્યા છે, તો આપણે 12 વસ્તુ લખવાની છે કે આપણે આપણા ઘરને શણગારવા હોય તો કઈ વસ્તુનો ઉપયોગ કરીએ છીએ તેમના નામ લખવાના છે. તો પહેલી વસ્તુ રોશની, બીજી વસ્તુ ફૂલ, ત્રીજી વસ્તુ ફૂલહાર, ચોથી વસ્તુ ચિત્રો, પાંચમી વસ્તુ ફોટા, છઠ્ઠી વસ્તુ મૂર્તિઓ, સાતમી વસ્તુ વિવિધ લાઇટ્સ, આઠમી વસ્તુ તોરણ, નવમી વસ્તુ રંગોળી, દસમી વસ્તુ વિવિધ રંગો, અગિયારમી વસ્તુ કાગળના સ્ટાર અને 12મી વસ્તુ સ્ટીકર. તો બાળકો, અમે અમારા ઘરને શણગારવા કઈ કઈ વસ્તુનો ઉપયોગ કરીએ છીએ? તો અમે અમારા ઘરને શણગારવા રોશની, ફૂલ, ફૂલહાર, ચિત્રો, ફોટા, મૂર્તિઓ, વિવિધ લાઇટ્સ, તોરણ, રંગોળી, વિવિધ રંગો, કાગળના સ્ટાર અને સ્ટીકર જેવી વસ્તુઓનો ઉપયોગ કરીએ છીએ. તો બાળકો, તમારે પેજ નંબર 30 પર કરોળિયાનું અને કીડીનું ચિત્ર દોરવાનું છે. ત્યારબાદ મેં પ્રશ્નનો જવાબ લખાવ્યા તે તમારે જવાબ લખવાના છે અને આ ખાલી બોક્સ આપેલા છે તે પૂરી અને યાદ રાખવાના છે. થેન્ક યુ.